નમસ્કાર દર્શક મિત્રો, સાંજે સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારોની સાથે હું છું સોનલ. શરૂ કરીએ સમાચાર તે પહેલા સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરા તરફથી. વડોદરા પાસેથી આતંકવાદી પકડાયો છે, વાત કરવામાં આવે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આઈએસઆઈએસ નો આતંકવાદી ઝડપાયો છે. વડોદરા પાસેથી આતંકવાદી ઝડપાયો છે. ગુજરાત એટીએસએ આ આતંકવાદીને પકડ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. વડોદરા પાસેથી આઈએસઆઈએસ નો આતંકવાદી ઝડપાયો છે. આઈએસઆઈએસ નો આતંકવાદી પકડાતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે, વાત કરવામાં આવે. વડોદરા પાસેથી વધુ એક આતંકવાદી ઝડપાયો છે. વધુ આઈએસઆઈએસ નો આતંકવાદી પકડાયો છે. ગુજરાત એટીએસ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. એટીએસએ આતંકવાદીને ઝડપી પાડ્યો છે. સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. એટીએસ ને સૌથી મોટી સફળતા મળી છે. આતંકવાદી ઝડપાયો છે. વડોદરા પાસેથી આ આતંકવાદી પકડાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આપને જણાવી દઈએ, આઈએસઆઈએસ નો આતંકવાદી વડોદરા પાસેથી ઝડપાયો છે. તો વડોદરા પાસેથી આતંકવાદી પકડાયો છે. એટીએસ ને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ પહેલા દિલ્હી પોલીસે આઈએસઆઈએસ ના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ત્રણેય આતંકીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી, ત્યારે વડોદરામાં એટીએસને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તો ગુજરાત એટીએસએ આતંકવાદીને ઝડપી પાડ્યો છે અને હવે તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરા તરફથી. વધુ એક આતંકવાદી ઝડપાયો છે. આ પહેલા દિલ્હી પોલીસને આતંકવાદી ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ત્રણ આતંકીઓની ધરપકડ કરી પકડાયો છે આતંકવાદી, ત્યારે વડોદરા પાસેથી આઈએસઆઈએસ નો આતંકવાદી ઝડપાયો છે. ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. આતંકી તમિલનાડુ પંથકનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. તો એટીએસ ને મોટી સફળતા મળી છે. આતંકવાદી ઝડપાયો છે. તો આ સાથે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી જે આપણી સાથે જોડાયા છે. દીપકજી, વડોદરા પાસેથી આતંકવાદી ઝડપાયો છે. એટીએસએ આતંકવાદીને ઝડપી પાડ્યો છે. સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સોનલ, બરોડાના ગોરવા વિસ્તારમાંથી આજે બપોરે એટીએસ બહુ મોટી સફળતા મળી છે. તામિલનાડુ પંથકના એક આતંકવાદીને ગોરવા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે. એટીએસ સૂત્રોના જણાવ્યા મુજબ બેંગ્લોરમાંથી ત્રણ પિસ્તોલ અને 90 કારતૂસ ઝડપાયા પછી એટીએસને એવી લીડ મળી હતી કે આ શસ્ત્રો સાથે સંકળાયેલ આતંકવાદી ગુજરાત પહોંચ્યો છે અને બરોડામાં છુપાયો છે. આની સાથે જ એટીએસએ વોચ ગોઠવી હતી અને આ વોચમાં બરોડા પોલીસના સહકારથી આ આતંકવાદી ઝડપાઈ ગયો છે. તેને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. એટીએસના એસપી હિમાંશુ શુક્લની મહેનત પરથી આખી ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. આ આતંકવાદીનું નામ જફરુદ્દીન હોવાનું સામે આવ્યું છે. આઈએસઆઈએસ નો આતંકવાદી હતો. બહુ મોટું ટેરર મોડલ ઉભું કરવા માટે ગુજરાત આવતો હતો. એ દરમિયાન જ એટીએસને બાતમી મળી અને એટીએસને બહુ મોટી સફળતા મળી છે. આઈએસઆઈએસ આતંકવાદી સંસ્થા કોઈ વારદાતને અંજામ આપે એ પહેલા જ જફર અલી ઉર્ફે ઉમરને પકડી પાડવામાં એટીએસને સફળતા મળી છે. આ આતંકવાદીની પૂછપરછ પછી બીજા એમના સાગરીતો સુધી પહોંચવા માટે પણ એટીએસએ કવાયત હાથ ધરી છે. સોનલ, દીપકજી, જે રીતે વડોદરા પાસેથી આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે, એટીએસને સૌથી મોટી સફળતા, આતંકવાદી પાસેથી કોઈ પણ પ્રકારના સાધનો મળી આવ્યા છે કે કેમ? સોનલ, આપણે ઉમેર્યું એ પ્રમાણે એટીએસ ને પહેલા બાતમી મળી હતી કે શસ્ત્રો સાથે આતંકવાદી આવવાનો છે, પરંતુ શસ્ત્રો બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયા, યાની કે બેંગ્લોરમાંથી શસ્ત્રો ઝડપાયા અને એ શસ્ત્રો ઝડપાયા પછી એટીએસ ને લીડ મળી કે આ શસ્ત્રો સાથે સંકળાયેલ આતંકવાદી ગુજરાત પહોંચ્યો છે. આ આતંકવાદીની સાથે જ શસ્ત્રો હતા, પરંતુ શસ્ત્રો તેણે પોતાના બીજા સાગરીતને બેંગ્લોર મોકલી આપ્યા. બેંગ્લોરમાં આ ઝડપાયા પછી, શસ્ત્રો ઝડપાઈ ગયા પછી ગુજરાત આ આતંકવાદી આવ્યો, જેમાં બરોડામાંથી આતંકવાદી છુપાયો હતો. એટીએસએ ગઈકાલ રાતથી મહેનત કરી હતી અને આજે બપોરે આ આતંકવાદીને ઝડપી લેવામાં સફળતા મળી છે. એની પૂછપરછ ચાલી રહી છે. બેંગ્લોર અને ગુજરાત
બંનેનું કનેક્શન નીકળ્યું છે. હું આજે સમજાવવાની કોશિશ કરું તો બેંગ્લોરમાંથી હથિયાર ઝડપાયા છે અને આતંકવાદી છે એ બરોડાથી ઝડપાયો છે. વધુ વિગતોની આપણે રાહ જોવી પડશે. એટીએસ આ આતંકવાદીને બરોડાથી અમદાવાદ લઈ આવે એની પૂછપરછ કરશે. ત્યાં પ્રત્યાર ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે એમ છે. સોનલ જી, દીપકજી આભાર તમામ વિગતો બદલ. તો વડોદરા પાસેથી આતંકવાદી ઝડપાયો છે. ટેરર મોડલ ઉભું કરવા માટે આ આતંકવાદી અહીંયા આવ્યો હતો અને એટીએસે ઝડપી પાડ્યો છે.